નાની છે પણ અંદર ફૂલ ભીડ છે. બારે હોય એનું કયું ન જોવું, બધા આવતા જ જાય છે, આવતા જ જાય છે. બાર ટેબલ હોય, હવાર આવ્યો હોય તો બધા ગાડી ઉપર ખાતા હોય. હા, લાલ બટેટા અને ફરાળી. હા, ફરાળી. આ શ્રાવણ મહિનામાં જો તમે અત્યારે આવ્યો ને 12 તો 12 વાગે મળે પણ નહીં. હા, અને આ અત્યારે ફરાળી જ છે, આમાં ખાલી મરચાંનો જ ઉપયોગ થાય. ઓકે, એમાં કોઈ લસણ નહીં? નહીં નહીં, કોઈ નહીં. લસણ વિનાના બટેટા? હા, લસણ વગર. શું વાત છે, બે માંથી બે ફરાળી છે, બે ખાઈ શકે લોકો. આ તો ઓલી રાજકોટ માં વખણાય એવી લીલી ચટણી છે, એ રાજકોટ ની છે આપડે. એમ ઈ ચટણી નાખેલા છે આ બટેટા? હું જ બનાવું હોય. હા, તો ફરી એક વાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અત્યારે ભાવનગર ફૂડ સિરીઝ ચાલી રહી છે, મારી સાથે જોડાયા છે ગોપાલભાઈ. અને ગોપાલભાઈ આજે મને ભાવનગરની બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ લઈ આવ્યા છે, જે ભાવનગર ફેમસ છે બટેટા માટે. એ જગ્યાએ લઈ આવ્યા છે ભગતના બટેટા. ભગતના બટેટા એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આપણે નિર્મલનગરથી આવી ક્રિસ્ટલ વિસ્તાર છે, ક્રિસ્ટલ બિલ્ડિંગ, એનાથી આગળ આવી 3 નંબર ચેરી નાખે ભગત બટેટાવાળાની રોડ ઉપર જ છે. અને ચેરી નંબર 3 આગળ અને 4 વચ્ચે નીચે નંબર બી અત્યારે લખાઈને આવી જશે. અથવા તમે કોઈને બી ભાવનગરમાં પૂછો ને ભગતના બટેટા ખાવા એટલે તમને આ લોકેશન બતાવી દેશે. બહુ નાની જગ્યા છે અને અંદર કેટલાય લોકો અંદર બેસીને ખાતા હોય છે, બહાર ઊભા રહીને ખાતા હોય છે. અને ટેસ્ટમાં કેવા છે, અંદર જઈને તમને બતાવી. ફરાળી અટુકમાં ગ્રીન ગ્રેવીમાંય છે, રેડ ગ્રેવીમાંય છે. એ શું છે ડિફરન્સ, અંદર જઈને જોઈએ. ચાલો શરૂ કરીએ. નાની છે પણ અંદર ફૂલ ભીડ છે, એનું કયું ન જોવું, બધા આવતા જ જાય છે, આવતા જ જાય છે. બાર ટેબલ હોય, હવાર આવ્યો હોય તો બધા ગાડી ઉપર ખાતા હોય. અને આ તેના લાલ બટેટા છે. હા, લાલ બટેટા અને ફરાળી. હા, ફરાળી. આ શ્રાવણ મહિનામાં જો તમે અત્યારે આવ્યો ને 12 તો 12 વાગે મળે પણ નહીં. હા, અને આ અત્યારે ફરાળી જ છે, આમાં ખાલી મરચાંનો જ ઉપયોગ થાય. ઓકે, ડુંગળી લસણ? નહીં નહીં નહીં, કોઈ નહીં. લસણ વિનાના બટેટા? હા, લસણ વગર. શું વાત છે, બે માંથી બે ફરાળી છે, બે ખાઈ શકે લોકો. ઓકે, અને આ ચટણી? ચટણી એ લસણ વિનાની? હા, લસણ વગર. દાદા તો આ આ ચટણી છે ને બોડે ખાલી લીલા મરચા, લાલ મરચું, સિંગદાણા. ઓકે, સિંગદાણા અને મરચાની. હા, અહીંયા ભૂંગળા આ રીતે સોલ નાખે છે ડિશમાં, ભૂંગળા ને સિંગ. ઓહો, આ ચટણી નાખે પછી સમસ્યા સમસ્યા લોકો ખાય. અચ્છા, એવું એ ટ્રાય કરશું. અને આમાં કોઈ જાતનું લસણ નથી, ઓનલી લાલ મરચું જ છે ને? લાલ મરચું અને આ ફરાળી પ્યોર. તમારું નામ ભગત છે? હા, ભગત. અચ્છા, કેટલા વર્ષ થઈ ગયા દાદા? અહીંયા લગભગ 20-22 વર્ષ. 20-22 વર્ષ અહીંયા લગભગ. મને અત્યાર સુધી ઘણા લોકોએ કમેન્ટ કરીને કીધું છે કે તમારું તો 100% ભૂંગળા બટેટા ટ્રાય કરવી જ જોશે. કરવી જ પડે ને. તો બે એક એક આપણે ટ્રાય કરીએ. આપણે આપણા દેશના જ છે. હા, અને આ જે સ્મેલ આવે છે, આ તો ઓલી રાજકોટમાં વખણાય એવી લીલી ચટણી છે. એ રાજકોટની છે આપણે. એમ એ ચટણી નાખેલા છે આ બટેટા? હું જ બનાવું હોય. હા, આ લાલ ચટણી વાળા. અને હવે આ આને ફરાળી કહેવાના? હા, એ ફરાળી. બરાબર. બટેટાની પ્રાઇસ પ્રમાણે એક બટેટા ના 5 રૂપિયા ભૂંગરાના 5 રૂપિયા. ઓકે, તમારો ટાઈમિંગ શું છે ભગત? 10 થી 2. 10 થી 2 પછી પૂરું? પછી પૂરું.
અંદાજે કેટલા બે તો પેલા તમારે હોય કે હજી આનાથી વધારે બટેટા છે બધું પૂરું થઈ જાય બે વાગ્યા સુધી આજે બટેટા ભૂંગરા સિંગ અને લાલ બટેટા બટેટા રેડી છે આના 10 રૂપિયા સિંગ ના છે આના 5 રૂપિયા અને બટેટા એક બટેટું 5 રૂપિયા 10 રૂપિયા ના છે 20 રૂપિયા ના ઓકે એટલે એક બટેટા ની કિંમત 5 રૂપિયા છે ને 5 રૂપિયા ક્યાંથી આપણે ટ્રાય કરશું હવે જો તમારે તીખું ખાવું હોય તો પેલા તીખા દે અને થોડુંક ખાટું મીઠું હોય છે આમાં શું છે આ જોતા જોતા જ મને એને રાજકોટ યાદ આવવા માંડ્યું છે એટલે મને એમ થાય પેલા આજ કરી લઉં એટલે તમે આખું બટેટો લઈ લો ને આખો બટેટો જામી ગયો તમને તમારા રાજકોટની યાદ આવી હશે કેમકે રસિકભાઈની ચટણી જે રાજકોટની ફેમસ છે તે ટાઈપનો તે અમારા અહીંયા ભગત બનાવે છે આ ચટણી કોઈ બી રાજકોટિયન હોય ને એને ભેળ કયો ભજીયા કયો ગમે એ વસ્તુ કયો બ્રેડ હારે કયો બટેટા હારે કયો એ બધે હારે ભાવે છે વેફર હોય ચેવડો હોય એટલે એ મજા જ આવે અને આ છે આપણો લાલ તમે લ્યો સાહેબ અમે તો શું છે કે ભાવનગરમાં અમે તીખું ખાવા વાળા ખરા ને એટલે અમે પહેલા તો અમે છે ને તીખાથી જ મુહૂર્ત કરીએ અને ખાસ કરીને આ રીતે અમે લોકો છે ને હિરેનભાઈ આનંદભાઈ આ છટની આ રીતે ખાય છે મોસ્ટ ઓફલી આ ભૂંગળું છે ઓહો એટલે ગ્રીન ચટણી ખાતા હશે ને આ રીતના લાલે ખાય એમ આ રીતે લઈ લે તમે એકવાર ટ્રાય કરો આપણા ગુજરાતીઓની સ્ટાઇલ છે ભાઈ બધી આવી હાલો કરીએ ટ્રાય અમારે એક મિનિટ બીજો ભૂંગળો લેવો આપણે આનાટું એક કળા છે મિશન સક્સેસફુલ અમે છે ને ભાઈ જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યાં બ્રેડ પછી આ ભૂંગરા અને લીલી ચટણી આવી રીતના અમે ખાતા બ્રેડ હતી સાદા પણ આ કોમ્બિનેશન ખરેખર મજા આવે અને આ જે બટેટાનો ટેસ્ટ છે ને સાહેબ આમાં કોઈ જાતનું લસણ નથી ભાઈ કીધું હતું ઓનલી એન્ડ ઓનલી લાલ મરચાંનો ટેસ્ટ આવે છે આ એક મેં યુનિક જોયું કેમ કે હંમેશા કોઈ બી બટેટા તમે ખાવ ને એમાં લસણ તો હોય હોય અને ભાવનગર જો એક મહિને એક વસ્તુ એ છે એની અંદર કોઈ પણ પ્રકારનો બે માંથી એક માં ગરમ મસાલો નથી યુઝ થતો પરિસ્થિતિ માં અત્યારે 5 થી 6 બટેટા ખાઈ ગયા હો તો તમને છાતી માં દુખવો ને એસિડિટી ન થાય એ પ્રોબ્લેમ નથી રહેતો ભાઈએ અંદર કીધું નથી કે કેટલા કિલો બટેટા રોજના જતા હશે જે રીતની ચટણીઓના ડબ્બાવાળા બતાવ્યા એ ભાઈએ કીધું ખાલી થઈ જાય છે અને અંદર તમે ભીડ જો નકરા લોકો આવે જ રાખે ઓફિસ વર્ક જાજો આવે તમે પાછળ ખાલી જો ડાયમંડ વર્ક વધારે છે એટલે તમારે કાંઈ બી એવી ટ્રેડિશનલ રેસીપી જોવી હોય તો સાહેબની ચેનલ ઉપર જાઓ એમને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે બસ અમે આ વિડીયોને વિરામ આપશું કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો
અને ભાવનગરમાં આ જગ્યાએ કોને કોને બટેટા ટ્રાય કર્યા છે એ પણ મને જરૂરથી કહેજો. 100% અહીંયા આવવા જેવું છે. વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.